હેલો ફૂડીઝ, હું છું પૂજા નાવી એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમને હમણાં સુધી ખબર પડી જ ગઈ હશે કે આજે હું શું બનાવું છું. તો હા, ગુજરાતમાં મોસ્ટ પોપ્યુલર કચ્છી દાબેલી. તો જો તમે પણ મારી જેમ દાબેલી લવર છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. એન્ડ જો તમે મને ઇન્સ્ટાગ્રામ પર હજુ ફોલો નથી કર્યું તો તમે મને જલ્દીથી જઈને ફોલો કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો કચ્છી દાબેલી બનાવવા આપણને જોઈશે 2 ટીસ્પૂન ઘી, કઢાઈમાં ગરમ કરવાનું છે. વન મીડિયમ સાઇઝ ચોપ્ડ કરેલો ઓનિયન, તેલમાં થોડી વાર સાતડવાનું છે 1-2 મિનિટ માટે. પછી થોડું પાણી એડ કરવાનું. સ્વાદ અનુસાર રેડ ચીલી પાવડર 1 ટીસ્પૂન, 1/2 ટીસ્પૂન હલ્દી પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1-2 ટીસ્પૂન દાબેલી મસાલો, અને મિક્સ કરીને થોડી વાર ઉકળવા દેવું પાણીને. હવે બોઇલ અને મેશ કરેલા બટાકા, ને મિક્સ કરીને 1-2 મિનિટ સાથે કૂક કરવું. હવે મીઠી ચટણી, આમલી કાં તો ખજૂરની 1-2 ટીસ્પૂન, દાબેલી ફિલિંગ રેડી છે. તો દાબેલી બનાવવા દાબેલી બ્રેડને કટ કરીને એક સાઈડ પર મીઠી આમલી કાં તો ખજૂરની ચટણી, અને એક સાઈડ પર તીખી ચટણી, ગ્રીન ઓર રેડ ચટણી. હવે દાબેલી ફિલિંગને ભરવાનું છે. નામ જ દાબેલી છે તો ફિલિંગ પણ આપણે દાબીને જ ભરશું થોડું વધારે. જો તમે મારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ફૂડીઝ ફ્રેન્ડ સાથે શેર કરો. એન્ડ ઓલ્સો હિટ અ બેલ બટન. થોડો સ્પેશિયલ દાબેલી મસાલો અને થોડાક કાંદા. હવે આપણે આને તવા પર ઘી કાં તો તેલ નાખીને ગરમ કરવાનું છે કડક. હવે ઝીણી સેવને આપણે એને કવર કરશું. હવે આપણે ગરમ ગરમ દાબેલીને સર્વ કરશું. સેવ, મીઠી ચટણી, તીખી ચટણી અને થોડા કાંદા અને સિંગદાણા સાથે. તો લાગે છે ને એકદમ સ્ટ્રીટ સાઈડ કચ્છી દાબેલી. તો
તમે પણ રેસિપીને ટ્રાય કરો અને થેન્ક યુ ફોર વોચિંગ. જલ્દી મળશું ન્યૂ રેસિપી વિડીયો સાથે. ત્યાર સુધી પોતાનું ધ્યાન રાખો. ટેક કેર.